तो हाल में एक महत्वना समाचार मिली रहा है। समाचार तरफ नजर करिए तो अरुण जेटली अमदावाद पहुंचा है। भाजप मीडिया सेंटर खाते बैठकों दौर शुरू थी रो तेरे अरुण जेटली हाल अमदावाद पहुंची चुक्या है। तो नाणामंत्री अरुण जेटली हाल अमदावाद पहुंचा है। अरुण जेटली अमदावाद आवी पहुंचा है। बैठकों दौर चालू थी गयो है। भाजप मीडिया सेंटर खाते बैठकों दौर शुरू थयो है त्यारे नाणामंत्री अरुण जेटली पण हाल अमदावाद आवी पहुंचा है अने तेमनु स्वागत करवामां आवी रह्युं छे। आप जोई शको छो आई के जाडेजा द्वारा तेमनु स्वागत करवामां आव्युं छे। तो भाजप मीडिया सेंटर खाते बैठकों दौर शुरू थी रह्यो छे त्यारे अरुण जेटली पण अमदावाद आवी पहुंचा है। अरुण जेटली नू खेस पहेरावी अने आई के जाडेजा द्वारा स्वागत करवामां आव्युं छे। भाजप मीडिया सेंटर पर बैठकों दौर शुरू थई रह्यो छे। आ विशे वधु जानकारी माटे वात करी अमारा संवाददाता अमित राजपूत साथे। जी अमित, जणावशो के अरुण जेटली हाल अमदावाद आवी पहोंच्या छे, शुं छे तेमनो एजेंडा? વિલન, અરુણ જેટલી નો આગમન જે છે એ અમદાવાદના સોલા ખાતે આવેલું જે ભાજપનું મીડિયા સેન્ટર છે ત્યાં અત્યારે એનું આગમન થઈ ગયું છે। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે અને આજે ત્રીજી યાદી પણ પાર્લામેન્ટરી બોર્ડ તરફથી ડિક્લેર કરવામાં આવી છે ત્યારે ભાજપની મીડિયા સેન્ટરની મુલાકાતે પ્રથમ વખત અરુણ જેટલી અહીંયા આવ્યા છે। ભાજપના નેતાઓ દ્વારા તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે અને થોડી વાર એ અહીંયા બેસી અને એક પત્રકાર પરિષદને એવું કહેવામાં આવી રહ્યું છે કે અરુણ જેટલી અહીંયા સંબોધિત કરવાના છે અને ત્યારબાદ એ પત્રકાર પરિષદને પૂર્ણ કર્યા બાદ એ અહીંથી રાજપથ ક્લબ ખાતે જશે। ત્યાં બુદ્ધિજીવીઓ સાથે તેમનું એક સંવાદનું કાર્યક્રમ જે છે એ ભારતીય જનતા પાર્ટી તરફથી આયોજિત કરવામાં આવ્યું છે। તો આખું શિડ્યુલ છે અને ત્યારબાદ એ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે ફરીથી એક વખત મીડિયા સેન્ટર ખાતે મુલાકાત કરવાના છે એવી વાત છે અને ત્યારબાદ એ દિલ્હી જવા અહીંથી રવાના થશે। જી અમિત, જે પ્રચાર માટે નવી સમિતિની રચના કરવામાં આવી છે તે અંગે શું માહિતી છે? નવી ટીમ જે બનાવવામાં આવી છે? જીલન, પ્રચારની વાત કરીએ તો જે પ્રચાર માટે ભાજપ અવનવા જે માધ્યમો છે પ્રચારના તેનો ઉપયોગ કરી રહ્યું છે અને ખાસ કરીને આ વખતે જે બ્રાન્ડિંગ ડાન્સ જે છે એમાં 6 જેટલા લોકોની એક ટીમ છે। એ 6 લોકોની ટીમ જે છે બ્રાન્ડિંગ ડાન્સની અંદર અલગ અલગ પ્રકારના જે ભારતીય જનતા પાર્ટીના જે સૂત્રો છે તેની સાથે સાથે તેમની જે ભારતીય જનતા પાર્ટીના સરકારો તરફથી જે યોજના બનાવવામાં આવી છે તે અને તેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ સુપ્રીમો અમિત શાહના ફોટોગ્રાફ્સ પણ મૂકવામાં આવ્યા છે અને આ 6 લોકોનું જે ટ્રુપ છે એ અમદાવાદની સાથે સાથે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર જશે અને એવી અલગ અલગ ટીમો જે છે બનાવવામાં આવી છે। પ્રચારનો એક નવો એવું કહી શકાય કે અધ્યાય શરૂ કરવાનો જે પ્રયાસ છે ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી રહ્યું છે અને તેની અંદર જે ફ્રન્ટ રો પર જે માણસ હોય છે એના પાસે સ્પીકર લાગેલું છે અને તેની અંદર એક ગીત વાગતું હોય છે, ભાજપનું વિકાસની વાત છે અને પછી ત્યારે પછી શેરી નાટક ટાઈપના જે સવાલો જે છે એ જનતાને આકર્ષિત કરવા માટે અલગ પ્રકારથી આ લોકો કરતા હોય છે। તો એક અલગ પ્રચારનો જે માધ્યમનો અધ્યાય જે ભારતીય જનતા પાર્ટી તરફથી આ વિધાનસભાની ચૂંટણી અંદર શરૂ કરવામાં આવશે અને તેનું આજે ડેમોન્સ્ટ્રેશન જે છે અહીંયા અરુણ જેટલીના આગમન પહેલા અહીંયા તેમના તરફથી મીડિયા સેન્ટર ખાતે આપી દેવામાં આવ્યું છે। જી જી, ખાસ કરીને અમિત, યુવાનો જ્યારે જોડાયા છે આ નવા પ્રકારની થીમ અને નવા પ્રકારના પ્રચારની અંદર કેટલું કનેક્ટ કરી શકશે ગુજરાતના યુવાનોને? ચોક્કસથી વિલન, આ જે પ્રચારનો જે નવો એક ચીલો શરૂ કરવાનો જે ભાજપ તરફથી આજે તેનું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવી રહ્યું છે આ સૌથી અગત્યની વાત એ છે કારણ કે યુવાનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહેતા આવ્યા છે તેમના ભાષણોની અંદર કે ગુજરાતની દેશની અંદર સૌથી વધારે યુવાનોની સંખ્યા છે અને યુવાનોનું જે ફેક્ટર છે એ ગુજરાત વિધાનસભા ચૂંટણીની અંદર સૌથી મહત્વનું રહેવાનું છે। ઘણા બધા એવા વોટર છે જે આ વખતે પ્રથમ વખત વોટિંગ કરવાના છે તો યુવાનોને આકર્ષવા માટે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સરકારની જે નીતિઓ છે તેમના જે વિકાસના કાર્યો છે એ લોકો ખાસ કરીને યુવાનો સુધી પહોંચાડવા માટે અને યુવાનોને કનેક્ટ કરવા માટે એક નવા પ્રકારનો ચીલો આજે ભારતીય જનતા પાર્ટી તરફથી તેનો ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને આ જે ચીલો શરૂ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી જે કરવામાં આવી રહ્યો છે પ્રચાર સમિતિ તરફથી એ ખૂબ મહત્વનો એટલે રહેશે કારણ કે
સંગીતની સાથે યુવાનો અને યુવાનો જે હોય છે સંગીતના શોખીન ખૂબ હોય છે, તો તેને કનેક્ટિવિટી સાથે રાખવા માટે એક અલગ પ્રકારનો પ્રચારનો પ્રયાસ જે છે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એ સમયો જુદા થઈ ગયા કે જ્યારે રોડ શો, જાહેર સભાઓ અને રેલીઓ યોજાતી હતી, એ ફંડા જે છે ઓલ્ડ થઈ ગયો છે. તો યુવાનોને કનેક્ટ કરવા માટે, તેમની સાથે જોડવા માટે આ એક નવા પ્રકારનો અધ્યાય જે છે ભારતીય જનતા પાર્ટી તરફથી શરૂ કરવામાં આવ્યો છે અને આની અંદર યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જી અમિત, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો ભાજપ મીડિયા સેન્ટર ખાતે અરુણ જેટલી આવી પહોંચ્યા છે. તો બીજી તરફ તેમના આગમન પહેલા પ્રચાર માટેની જે એક નવી ટીમ જે યુવાનોની બનાવવામાં આવી છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો યુવાનોની આ ટીમ દ્વારા ભાજપ હવે અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર કરશે. તો આ એક નવા પ્રકારનો પ્રચાર જે ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં યુવાનોને જોડવા માટે ખાસ કરી અને યુવાનોને સાથે રાખી અને આ એક ટીમ બનાવવામાં આવી છે કે જેઓ સંગીત અને ડાન્સની સાથે એક નવી રીતે નવી થીમ પર પ્રચાર કરવાનું છે.